स्वागत છે આપનું સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા સૌથી પહેલા વાત કરીશું બેકાબૂ બનેલા કોરોનાની અમદાવાદમાં આજથી એએમટીએસ અને બીઆરટીએસની સેવા બંધ રહેશે આજથી જીમ સ્પોર્ટ્સ ક્લબ ગેમિંગ ઝોન પણ બંધ રહેવાના છે આજથી બાગ બગીચાઓ પણ બંધ રહેશે રિવરફ્રન્ટને પણ લોકો માટે બંધ રાખવામાં આવશે રિવરફ્રન્ટનો વોકવે પણ બંધ રહેશે કોરોનાના વધતા કેસને લઈને તંત્રએ નિર્ણય કરવામાં આવ્યો છે એએમટીએસ બીઆરટીએસની સેવા બંધ રહેશે તમામે તમામ બાગ બગીચા શહેરના બંધ રહેશે જીમ સ્પોર્ટ્સ ક્લબ્સ ગેમિંગ ઝોન્સ પણ આજથી બંધ રહેશે એવા એવી જગ્યાઓ કે જ્યાં ખાસ કરીને લોકોની ભીડ વધારે એકત્રિત થતી હોય છે તે જગ્યાઓને બંધ કરવાનો નિર્ણય કરાયો છે કોરોનાના વધતા કેસના પગલે એએમસીએ નિર્ણય કર્યો છે આગામી સૂચના ન મળે ત્યાં સુધી એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા આજથી બંધ કરાશે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે વિભુ જે રીતે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કઈ રીતે બસ સ્ટેશન પર લોકો કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નથી કરી રહ્યા એએમટીએસ હોય કે પછી બીઆરટીએસ હોય એ જે અહેવાલ હતો તેની અસર સામે આવી છે અને આજથી સેવા બંધ કરવામાં આવી રહી છે સેવાઓ બંધ કરવામાં આવી છે ત્યારે લોકોને ચોક્કસપણે અસર પડશે પરિવહનમાં મુશ્કેલી સર્જાશે પરંતુ લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે જે લોકો નિયમોનું પાલન નહોતા કરતા અને તેના કારણે અત્યારે હાલ આ પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે આ સંકટમાંથી બહાર નીકળવા માટે હવે એક જ રસ્તો છે કે સંક્રમણને જેમ બને તેમ વધતું અટકાવી શકાય તેથી આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એએમસી તરફથી આગામી આદેશ ન અપાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા પરિવહનની સેવાઓ બંધ કરવાનો એએમસીએ મોટો નિર્ણય લીધો છે પાછલા 7 દિવસોમાં જે રીતે કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે તેને લઈને તંત્રની પણ ચિંતા વધી ગઈ છે અને તકેદારી વધારવામાં આવી રહી છે ભીડભાડ એકત્રિત થતી અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે આજથી બીઆરટીએસ અને એએમટીએસની સેવા બંધ કરવામાં આવશે ત્યાં સુધી જ્યાં સુધી આગામી સૂચના ન મળે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે અમારી સાથે વિભુ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એએમસી તરફથી આજથી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે ત્યારે લોકોને કેટલી અસર પડશે આ નિર્ણયથી પ્રિયંકા કોરોનાના કેસ વધતાની સાથે જ બીઆરટીએસ રૂટ છે તે સુમસામ બની ગયા છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જે બીઆરટીએસ અને એમટીએસ છે તેને બંધ કરવામાં આવી છે રોજના હજારોની સંખ્યામાં આ જે લોકો છે તે અપડાઉન કરતા હોય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીઆરટીએસ અને એમટીએસનો ઉપયોગ કરતા હોય છે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે પરંતુ ખૂબ જ લોકો હેરાન પરેશાનીનો સામનો કરશે કારણ કે ગઈ રાતે અચાનક જ નિર્ણય કરવામાં આવ્યો છે કે બીઆરટીએસ અને એમટીએસ બંધ રહેશે એટલે વહેલી સવારથી લોકો જે બીઆરટીએસ સ્ટેશન છે ત્યાં પૂછવા આવે છે અને પૂછીને લોકો જતા રહે છે નિરાશ થાય છે કારણ કે તે બસના સમયે જ આવતા હોય છે અને જે બીઆરટીએસ છે તે સમયસર પહોંચાડી દેતી હોય છે પરંતુ અત્યારે પ્રાઇવેટ વાહનો કરી અને જવું પડી રહ્યું છે અંકલ આજે બીઆરટીએસ જે રીતે બંધ કરવામાં આવી છે કેટલી અસર લોકોને પડશે એટલે અત્યારે તો બધા જે અપડાઉન કરતા હોય એ લોકોને ઘણી તકલીફ પડે કારણ રોજના તો ઘણા લોકો આવે છે કેટલી લગભગ તો ચાલુ જ હોય છે પંદર વીસ તો ચાલુ જ હોય છે જ્યારે બસ આવે ને એટલે 15-20 પેસેન્જર હોય જ છે હા પૂછવા માટે આવે છે પછી પ્રાઇવેટ સાધનોમાં રિક્ષાઓમાં એમાં જતા રહે છે પછી લોકો છે તે આવે છે પૂછી અને પછી પ્રાઇવેટ જે વાહનો હોય છે તેમાં પણ જતા રહે છે આજે બીઆરટીએસ અત્યારે જે અપડાઉન કરે છે લોકો આવી રહ્યા છે અંકલ ક્યાંથી આવો છો ત્યાંથી શાસ્ત્રીનગર અત્યારે ક્યાં જવાનું હતું મારે ઇસ્કોન જવાનું અચ્છા બીઆરટીએસ રૂટ બંધ છે તમને ખ્યાલ છે ના નહીં ખ્યાલ હવે તમે સુકેમાં જશો એ છે એ જોવાનું છે ને કરવાનું છે હમણાં તો ખબર નહીં
જે લોકોને જાણ નથી કે બીઆરટીએસ અને એમટીએસ બંધ કરવામાં આવી છે તે લોકો બસ સ્ટેશન પર આવે છે અને તેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ભાઈ આપ ક્યાં જવું છે? સર સોરી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કહાં જાના હે આપકો? મેમ નરુલ. અચ્છા આજ બીઆરટીએસ બંધ હે આપકો પતા હે? નો મેમ મેરે કો કોઈ આઈડિયા હી નહીં થા મેમ. મેં ઓફિસ કે લિયે નિકલ રહા થા મેમ. અભી મેરે કો જસ્ટ પતા ચલ રહા હે. मैम बहुत परेशानी है मैम. पहले से तो अनाउंसमेंट कर देना चाहिए था. अगर आपको नहीं चलानी है बस तो पहले से तो बताना चाहिए एटलीस्ट. आप पहले से इन्फॉर्म कर ही नहीं रहे हो. ऑफिस जाने वाले जो डेली अप डाउन करते हैं उनको बहुत दिक्कत आ रही है इस बात से. मैम अब देखता हूँ कोई ऑप्शन. मैम आई एम न्यू इन द सिटी. आई डोंट नो मच अबाउट दिस. નવા લોકો આવ્યા છે કે જે બીઆરટીએસમાં જતા હોય છે એમને અમદાવાદ શહેરના જે બીજા જગ્યાએ જવા માટેની જાણ નથી હોતી તેવા જે લોકો આવે છે તે ખૂબ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સાથે જ આજે લોકો જે બીઆરટીએસમાં અપડાઉન કરે છે તેમને ખાનગી વાહનોનો જે સહારો છે તે લેવો પડશે. પ્રિયંકા. જી બિલકુલ વિભુ, આપણી સાથે વાડજથી સંજય ટાંક પણ જોડાઈ ગયા છે. તેમની સાથે પણ વાતચીત કરીશું અને જાણીશું લોકોનું શું કહેવું છે. સંજય, લોકો શું કહી રહ્યા છે? કારણ કે એકાએક આ નિર્ણય જે રીતે લઈ લેવામાં આવ્યો છે, લોકોને જાણ નહોતી, લોકો બસ સ્ટેશન પર જઈ રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે. શું કહી રહ્યા છે અત્યારે લોકો? બિલકુલ પ્રિયંકા, જે પ્રકારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને ખાસ કરીને જે પ્રકારે કેસ વધી રહ્યા છે અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એએમટીએસ અને બીઆરટીએસ બસો બંધ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે અને અચોક્કસ મુદત માટે આ બસો બંધ કરવાનો નિર્ણય કરવાનું દ્રશ્ય પહેલાં આપને બતાવીશ કે અકબરનગર નવા વાડજ સર્કલ જે છે એએમટીએસ ટર્મિનસનું જે આ દ્રશ્ય છે અને આજે બસો જે છે તે બંધ રાખવામાં આવી છે. ખાસ કે કહી શકાય પ્રિયંકા કે આજે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ સત્ર એટલે પહેલા સેમિસ્ટરની જે વિદ્યાર્થીઓની એક્ઝામ છે બીએ બીકોમ અને બીએસસી એટલે સૌથી મોટી હાલાકી વિદ્યાર્થીઓને પણ પડવાની છે. 70,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એકાએક નિર્ણય જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લઈ લેવામાં આવ્યો છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો જરૂરથી કરવો પડશે. સ્વાભાવિક છે કે અમદાવાદમાં વસતા જે શહેરીજનો જે છે કે તેઓને જે ખ્યાલ આવ્યો છે કે બસો અને બીઆરટીએસ બંધ રાખવામાં આવી છે અને તેના કારણે તેઓ તો વૈકલ્પિક જે છે વ્યવસ્થા જે છે કહી શકાય કે રિક્ષા દ્વારા કે પછી અન્ય કોઈ સોર્સ દ્વારા તેઓ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનો પ્રયાસ કરશે. પરંતુ કહી શકાય કે વિદ્યાર્થીઓ જે છે કે એકાએક આ નિર્ણય કરવામાં આવ્યો છે એટલે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે વિદ્યાર્થીઓ અજાણ હતા અને તેને લઈને હાલ જે છે કહી જોઈ શકો છો કે અત્યારે બીઆરટીએસ અને એએમટીએસ બસ સ્ટેન્ડ જે છે કે તેને બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યું છે અને મુસાફરો જે છે કે તેઓ પણ અહીંયા પહોંચી શકે નહીં તેવી વ્યવસ્થા જે છે એટલે અચોક્કસ મુદત માટે એએમટીએસ બંધ. અને બીજું દ્રશ્ય હું પ્રિયંકા આપને એ બતાવીશ કે જે પ્રકારે જે દરવાજા જે બંધ રાખવામાં આવ્યા છે અને તેના કારણે બસ પણ બહાર નહીં જઈ શકે, બસો બંધ રાખવામાં આવી છે અને મુસાફરો પણ અંદર ન પ્રવેશી શકે તે રીતે જે છે જે અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યા છે એટલે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. સાથે સાથે આજે જે એક્ઝામ છે ગુજરાત યુનિવર્સિટીના બીએ બીકોમ અને બીએસસી સહિતના જે ફેકલ્ટી જે છે કે તેના ફર્સ્ટ સેમિસ્ટરની એક્ઝામ છે અને તેમાં 70,000 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે તેઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જી બિલકુલ સંજય, લોકોએ ખાસ કરીને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા પણ કોરોનાના વધતા કેસની સામે એક્શનમાં આવી ગયું છે. સાંજે 7 વાગ્યાથી બંધ કરાવી દેવામાં આવશે ચા અને પાનના ગલ્લાને પણ બંધ કરાવી દેવામાં આવશે. સ્ટ્રીટ વેન્ડર્સને પણ 7 વાગ્યા બાદ બંધ કરાવી દેવામાં આવશે. 9 વાગ્યાથી ખાણીપીણી બજાર બંધ કરાવી દેવામાં આવશે. શાકભાજી માર્કેટ બંધ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરતમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે મનપા પણ હવે એક્શનમાં આવી ગયું છે. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે આપણી સાથે. કીર્તેશ, સુરતમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, મનપા તરફથી અલગ અલગ અત્યારે હાલ પગલાઓ લેવામાં આવી રહ્યા છે, લોકોને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે કારણ કે એકાએક અલગ અલગ જે સેવાઓ છે તે બંધ કરી દેવામાં આવી છે? Uh
बिल्कुल प्रियंका, राजकीय पार्टीओ नो कयाग्रो कोरोना सूरत में बेकाबू थयो छे। 353 जेटला केस नोंधाता, तंत्रनी दौड़धाम वधी गई छे। खास करीने सूरत में लोकोने मुश्किलीओनो सौथी वधु सामनो करवो पड़शे। तमे दृश्य सीधा जोई शको छो कि सूरतना तमाम सीटी बस अने बीआरटीएस ना बस रूटो बंद करी देवामां आवी छे। तमाम बसोने वेरहाउस खाते मुकवामां आव्या छे। बीजी बाजु सरकार द्वारा 10 वाग्याथी लई सवारे 6 वाग्या सुधी कर्फ्यूनी जाहेरात करी छे। पण जे रीते सूरतमां कोरोना बेकाबू बन्यो छे तेने लईने तंत्र द्वारा 7 वाग्यानी साथे ज पानना गल्लाथी लई ચાની દુકાનો, કહી શકાય ખાણીપીણીની સ્ટ્રીટો, અને સૌથી મહત્વની વાત છે કે શાકભાજી બજારમાં જે રીતે ભીડ થાય છે તેને લઈને આ તમામ વસ્તુઓ 7 વાગ્યાથી જ બંધ કરાવવાના તંત્રએ આદેશ આપ્યા છે। કેટલીક જગ્યાએ ચીમકી ઉચ્ચારી છે, કારણ કે જે રીતે કોરોના વધી રહ્યો છે તેને લઈને તંત્રમાં ચિંતાનું મોજું પડી રહ્યું છે। ખાસ કરીને સુરતની બહારગામથી આવતા લોકો સતત કોરોના પોઝિટિવ મળી રહ્યા છે। બીજી બાજુ ટેક્સટાઇલ માર્કેટ છે કે જ્યાં સૌથી વધુ સંક્રમણ ફેલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે મોટા પ્રમાણમાં અહીંયા વેપારીઓ એકત્ર થતા હોય છે। એ જ પ્રકારે હીરા બજારમાં ભીડભાડ જોવા મળે છે। તમામ જગ્યા ઉપર કોરોનાની કડકપણે ગાઈડલાઇનનું પાલન થાય તેવી આદેશ કરવામાં આવ્યા છે। ગઈકાલની વાત કરવામાં આવે તો 240 જેટલા લોકો કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે માસ્ક નહોતું પહેર્યું, તેને 2,40,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। સતત સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે, તેને લઈને સ્કૂલ કોલેજો અને ક્લાસીસો બંધ કરવામાં આવ્યા છે। એટલે કે સરકારે ભલે લોકડાઉન આપ્યું હોય, પણ તંત્રએ મિનિ લોકડાઉનની જાહેરાત કરી છે, જેને લઈને ફરી એકવાર માર્ચ મહિનો આવતાની સાથે જ લોકોને 1 વર્ષ પહેલાંના કોરોનાના લોકડાઉનની યાદ આવી ગઈ છે। અને ખાસ કરીને તંત્રએ જે પ્રકારના આદેશ કર્યા છે તેને લઈને સામાન્ય વ્યક્તિની મુશ્કેલીઓ વધી છે। પ્રિયંકા, બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। સંજય, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને જાણકારી માટે। તો કોરોના સામે સુરત મનપા એક્શનમાં આવી ગયું છે। સુરતના નવા મેયર પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા, કોરોના સામે જાગૃતિ માટે રસ્તા પર ઉતરી આવ્યા, સોશિયલ ડિસ્ટન્સની જાળવણીની અપીલ કરી હતી। હેમાલીબેને 2 દિવસ પહેલા જ ચર્ચામાં હતા, માસ્ક વગર પોતે હવન કરતા નજરે પડ્યા હતા। વિવાદ બાદ હવે મેયર જાગૃતિ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે। 2 દિવસ પહેલા જ મેયરનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ માસ્ક વગર દેખાયા હતા। આગળ જોઈશું અન્ય સમાચારો, હાલ રોકાઈશું એક વિરામ માટે।